જો પરિમિતિ અને પહોળાઈ બે વસ્તુ આપી તો એની લંબાઈ ગોતો સૌથી પહેલા એનું શું ગોતવાનું છે લંબાઈ ગોતવાનું છે પછી આપણે શું ગોતવાનું છે ક્ષેત્રફળ ગોતવાનું છે તો તો જોઈએ કે પ્રશ્ન નંબર લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે લખવાનું લંબચોરસની પરિમિતિ બરાબર એકસો ને ત્રીસ સેમી આપણને આપેલી છે બરાબર લંબચોરસની પહોળાઈ આપણને કેટલી આપેલી છે

તો હવે જે સમીકરણ સ્વરૂપ જેવું કેટલા આપણી પાસે આવશે તો કે પાંત્રીસ આવશે બરાબર પાંત્રીસ સેમી છે આપણને લંબ ચોરસ શું મળી ગઈ લંબાઈ મળી ગઈ હવે આપણને ગોતવાનું શું કીધું છે તો કે એનું ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે તો કે ત્રીસ બરોબર છે પાંત્રીસ ગુણ્યા આપણે ત્રીસ કરીશું તો આપને કેટલા મળશે તો કે એક હજાર પચાસ સેન્ટીમીટર સ્ક્વેર આપણને જવાબ મળશે બરાબર છે બરાબર પાંત્રીસ તેરી કેટલા થાય તો કે એકસો પાંચ અને ઝીરો છે એ પાછળ લગાવી દો બરોબર તો આપણને ડાયરેક્ટ છે જવાબ મળી જશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર આઠ એની આકૃતિ પણ તમે જોઈ શકો છો એની રકમ પણ તમે જોઈ શકો છો કે એક દિવાલમાં બે મીટર લંબાઈ અને એક મીટર પહોળાઈ વાળું બારણું બેસાડેલું છે દિવાલની લંબાઈ ચાર પોઈન્ટ પાંચ મીટર અને પહોળાઈ ત્રણ પોઈન્ટ છ મીટર છે જો દિવાલને ઢોળવાનો ખર્ચ દર પ્રતિ મીટર સ્ક્વેર ના રૂપિયા વીસ હોય તો દીવાલને ઢોળવાનો ખર્ચ આપણે ગોતવાનો છે તો દોસ્તો અહીં આકૃતિ તમને દોરું છું પ્રશ્ન નંબર આઠ ની તો આપણા ઘરની આપણે કોઈ એક દીવાલ લઈએ બરોબર આપણે એક કોઈ એક દીવાલ લીધી આપણા ઘરની કે જેમાં આપણે બારણું આવતું બરોબર તો આ આખી દિવાલની આપણને લંબાઈ કેટલી આપેલી છે દિવાલની લંબાઈ તો કે ચાર પોઈન્ટ પાંચ મીટર આપેલી છે પહોળાઈ કેટલું આપેલું છે તો કે ત્રણ પોઈન્ટ છ મીટર છે એ પહોળાઈ આપેલી છે બરોબર એમાં કોઈ પણ એક જગ્યાએ બારણું આપેલું છે ધારો કે અહીંયા આપણને બારણું છે આપણી પાસે તો આ જે છે એની આપણને પહોળાઈ આપેલું છે બરોબર છે તો બે મીટર એની લંબાઈ છે બરોબર છે બે મીટર શું છે એની લંબાઈ છે અને એક મીટર શું છે આપણને એની પહોળાઈ આપેલી છે એક મીટર છે એની પહોળાઈ આપેલી છે તો હવે આ બારણામાં આપણે દિવાલને ઢોળવું એટલે ઢોળવું મીન્સ કે ઢોળવાનો ખોચ એટલે કે કલર કરવાનું છે દિવાલમાં કલર કરવો હોય તો દિવાલનો કલર છે આપણે બાયણામાં નથી કરતા બરોબર છે તો કલર કરવો હોય તો કેટલા ભાગમાં કલર કરવો પડે તો કે અહીંયા જો તમને દોરીને બતાવું છું કે આટલા ભાગમાં આપણે કલર કરતા હોઈએ છીએ બરોબર છે તો બાયણાને આપણે કલર કરતા નથી તો આ આખી દિવાલનું ક્ષેત્રફળ ગોતવાનું અને આ બારણાનું ક્ષેત્રફળ ગોતવાનું તો દિવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને કેટલો કેટલી જગ્યામાં કલર કરવો અને પછી એનો કેટલા રૂપિયા થાય છે કિંમત એ આપણે ગોતવાની રહેશે તો જોઈએ તો સૌથી પહેલા આપણી પાસે શું છે તો કે દિવાલની દિવાલ દિવાલનું ક્ષેત્રફળ આપણે લઈ લઈએ બરાબર તો કે દિવાલનું ક્ષેત્રફળ દિવાલનું ક્ષેત્રફળ બરાબર દીવાલ છે આપણી પાસે કેવી આકારમાં છે લંબચોરસ આકારમાં હશે તો લંબચોરસ નું ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો ચાર પોઈન્ટ પાંચ આપણે લંબાઈ આપેલી છે પહોળાઈ આપણને કેટલી આપેલી છે ત્રણ પોઈન્ટ છ બરોબર ત્રણ પોઈન્ટ છ તો હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવો છે શું કરવો છે બંનેનો ગુણાકાર કરવો છે તો કેટલા આવશે સોળ પોઈન્ટ બે પાછળ એકમ છે મીટર એટલે શું આવશે મીટર સ્ક્વેર તો દિવાલનું ક્ષેત્રફળ આપણને મળી ગયું હવે બારણાનું ક્ષેત્રફળ ગોતીએ તેથી બારણાનું ક્ષેત્રફળ બારણાનું ક્ષેત્રફળ બારણાનો આકાર પણ કેવો છે લંબચોરસ છે તેથી આપણે અહીંયા પણ પાછું શું આવ્યું જશે લંબચોરસનું સૂત્ર આવે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ આપણને કેટલી આપેલી છે તો કે જે લાંબુ છે એ આપણી લંબાઈ થશે બે મીટર ગુણાકારમાં પહોળાઈ આપણને એક આપેલી તો બે ગુણ્યા એક તો કેટલા થશે બે ગુણ્યા એટલે બે મીટર સ્ક્વેર હવે આપણે શું કરવાનું છે તો કે દિવાલના ક્ષેત્રફળ માંથી ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું એટલે આપણે કેટલો એની અંદર ઢોળ ચડાવવાનો છે છે કેટલી જગ્યામાં આપણે આપણે ખબર પડી તો તેથી જોઈએ તો કે દિવાલમાં ઢોળ ચડાવવાનું ક્ષેત્રફળ તેથી દિવાલ ઢોળ ઢોળવાની જગ્યાનું ક્ષેત્રફળ બરોબર છે એમાંથી આપણે શું કરીશું ક્ષેત્રફળ તો આપણને કેટલી જગ્યા મળી દીવાલ ઢોળવાની જગ્યાની તો કે ચૌદ પોઈન્ટ બે મીટર સ્કવેર હવે આપણી પાસે શું છે તો કે આપણે ત્રિરાશી મૂકી શકીએ કે એક મીટર સ્કવેર ના રૂપિયા વીસ હોય

ચૌદ પોઈન્ટ બે છે બરોબર છે એને આપણે લખી કેવી રીતે વીસ મળે એટલે છેદ ઉડી ગયો એકસો બેતાલીસ ગુણ્યા બે કરીએ એટલે આપને કેટલા મળશે તો કે ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ બે દુ ને ચાર એટલે બસો એસી વત્તા ચાર કરીએ એટલે બસો ને રૂપિયા બસો ચોર્યાસી ખર્ચ થાય બરોબર છે ચૌદ દુ અઠ્યાવીસ બરોબર બસો એસી ને બે દુ ચાર બરોબર સરવાળો આપણે ગોતી નાખી તો ખર્ચ આપને કેટલો મળે છે આપણે લખી શકીએ કે દિવાલ દિવાલ ઢોળવાનો ખર્ચ રૂપિયા બસો ચોર્યાસી થશે એમ આપણે કહી શકીએ બરાબર એમ આપણે કહી શકીએ તો અહીં તમે જોશો તો આપણને આકૃતિ જો હજી એકવાર ફરીથી રકમ સમજાવી દઉં આકૃતિ ઉપરથી તો કે આપણે શું કીધું હતું એક દિવાલ આપેલી હતી એ દીવાલમાં બારણું છે બરોબર છે એ આપણે દીવાલમાં કલર કરો ઢોળવું મીન્સ કે કલર કરવો છે બરાબર તો એ દીવાલમાં આપણે કલર કરવો છે તો સૌથી પહેલાં આપણે શું કર્યું હતું કે આખી દીવાલનું ક્ષેત્રફળ લઈ લીધું પછી શું કર્યું કે બારણાનું ક્ષેત્રફળ મેળવું આખી દિવાલના ક્ષેત્રફળમાંથી બારનું આપણે બાદ કરી નાખ્યું છે એ આપણે જગ્યા કેટલી મળી તો કે બે મીટર મળી બરોબર ચૌદ પોઈન્ટ બે મીટર હવે મીટર સ્ક્વેર આપણે રંગવા માટે કેટલા રૂપિયા જોઈએ તો કે વીસ રૂપિયા જોઈએ તો કે ચૌદ પોઈન્ટ બે છે એટલી જગ્યા ક્ષેત્રફળ છે એને રંગવા માટે કેટલા રૂપિયા થાય તો એ આપણે આમ ચૌદ પોઈન્ટ બે ચૌદ પોઈન્ટ બે ગુણ્યા વીસ કરીએ તો આપણને કેટલા મળશે બસો ને ચોર્યાસી રૂપિયા આપણને ખર્ચ મળ્યો છે થેન્ક યુ